हेलो विद्यार्थी मित्रों, आज ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। आज आप विषय इंग्लिश में इंग्लिश ग्रामर करशू। आप अगाउना लेक्चर में हकार और नकार वाक्य साता भूतकाल में अपने हकार और नकार वाक्य जोई गए। अपने केटला टाइम थी कार सीखी है तमने खबर जैसे साधो भूतकाल कोने कहेवाय। जे क्रिया भूतकाल में थई चूकेली है तेने आपणे शुं कहेशुं? साधो भूतकाल कहेशुं। हवे आपणे एना नियमित क्रियापदों और अनियमित क्रियापदों पण जोया। હજી આપણે આજે ખાલી જગ્યાને કરશું એટલે આપણે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદોનું એક વખત રિવિઝન કરી જઈએ। તો મેં તમને જે આગળ કરાવેલ છે એ નિયમિત અને અનિયમિત ક્રિયાપદો કાઢો અને તમારી સામે રાખો। અહીં તમને હું શીખવાડું તો તમારે સમજવાના છે। તો નિયમિત ક્રિયાપદો કોને કહેવાય? જે ક્રિયાપદમાં ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોને ભૂતકાળમાં રૂપાંતર થાય તે ક્રિયાપદોને આપણે નિયમિત ક્રિયાપદો કહીશું। દાખલા તરીકે વોક છે તો વોક્ડ, જમ્પ છે તો જમ્પ, આસ્ક છે તો આસ્ક, લાફ છે તો લાફ, ઈડી પ્રત્યે લાગશે, પીક છે તો પીક, થેન્ક છે તો થેન્ક, વોચ તો કે વોચ, હેલ્પ તો હેલ્પ, ઓપન તો ઓપન, લવ તો લવડ, ડાન્સ તો ડાન્સ, લુક તો લુકડ, રીચ તો રીચ, સુટ તો સુટ, સ્કોર તો સ્કોર્ડ, સેવ તો સેવડ, પ્લે પ્લેડ, વેલકમ વેલકમ્ડ। એવી રીતે છે કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ ઈડી પ્રત્યય લાગે। સીઆર વાય ક્રાય છે તો ક્રાય એચ વાય છે છેલ્લે અને વાયની આગળ શું છે? આર છે, વ્યંજન છે। તો આપણે વાયને દૂર કરી અને આઈ ઈડી એડ કરશું। એવી રીતે આપણે યાદ રાખવાનું છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, સ્વર એટલે શું? તો કે એ ઈ આઈ ઓ યુ, સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યય લાગે। દાખલા તરીકે સ્ટોપ છે એસ ટી ઓ પી, તો એસ ટી ઓ પી છે એ પી છે એ શું છે? તો કે વ્યંજન છે અને વ્યંજનની આગળ શું છે? તો કે સ્વર છે, એ ઈ આઈ ઓ યુ સ્વરમાં આવે ને તો એ સ્વર છે। તો આપણે પીને શું ધારણ કરશું? કાચે બેવડાવવાનું, ડબલ વખત લેવાનું અને છેલ્લે શું લખવાનું? ઈડી। તો કે છેલ્લે સ્વર વ્યંજન હોય તેની આગળ સ્વર હોય તો આપણે એ અક્ષરને બેવડાવી અને છેલ્લે ઈડી એડ કરવાનું। હવે આપણે અનિયમિત ક્રિયા, આ જોયા એ ક્યાં છે? કે નિયમિત ક્રિયાપદો છે। આ છે એ ક્યાં છે? તો કે અનિયમિત ક્રિયાપદો। તો હવે આપણે નિયમ અનિયમિત ક્રિયાપદોને રિવિઝન કરીએ। તો કે ગો, ગોનું શું થાય? વેન્ટ, સ્ટેન્ડનું સ્ટૂડ। યાદ રાખજો જે આપણે હવે મુજબની ખાલી જગ્યા કરશું એમાં તમારા બધું આવશે। સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ, સીનું સો, ફોલનું ફેલ, સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રંક, બાઇનું બોટ, ડ્રાઈવનું ડ્રો, હિયરનું હિયર, રાઇડનું રોડ, સ્ટીકનું સ્ટક। પછી જોઈએ ઇટનું એટ, સેનું સેડ, કમનું કેમ, ટેકનું ટુક, સ્વિમનું સ્વેમ, ડ્રોનું ડ્યુ, રાઇટનું રોટ, રિંગનું રેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્રુ, સેલનું સોલ, કેચનું કોટ, હાઈડનું હિડ, વિનનું વન ને મેકનું મેડ। આ અનિયમિત ક્રિયાપદો હતા। હવે અમુક અનિયમિત ક્રિયાપદો એવા હશે કે તેના રૂપ બદલાશે નહીં। એ જોઈએ તો કહે છે કે કટ, કટનું કટ થશે, રીડનું રીડ, પુટનું પુટ, શર્ટનું શર્ટ। હવે આપણે હકાર નકારની આવતા લેક્ચરમાં વાત કરી હતી, આજે આપણે વાત કરશું તો ખાલી જગ્યા છે એને આપણે જોઈએ। તો બધાએ મારી સાથે સાથે ખાલી જગ્યા લખવાની છે અને સમજવાની છે અને જવાબ પણ સારા પૂરવાના છે। તો લખો બધા એક્સરસાઇઝ। Fill in the blanks. With the simple past tense. From of the verb given
इन द ब्रैकेट्स શું કહી છે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે જે બ્રેકેટ્સમાં આપેલ હશે તેને ધ્યાનમાં રાખીને તો કે કોષમાં આપેલ તમને ગુજરાતીમાં લખો એટલે તમને ખ્યાલ આવે કોષમાં આપેલા ક્રિયાપદોનો સાદા ભૂતકાળમાં રૂપો વડે ખાલી જગ્યા પૂરો જોઈ પેલી ખાલી જગ્યા તો દીપક બ્લેન્ક્સ અ લેટર યસ્ટરડે શું કે દીપક બ્લેન્ક્સ અ લેટર યસ્ટરડે બ્રેકેટ્સમાં છે રાઈટ રાઈટ એટલે શું થાય લખું ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે શું થાય લખવું તો કે દીપકે ખાલી જગ્યા લેટર લખેલ છે મેં તમને કીધું હતું કે સાદા ભૂતકાળમાં અમુક શબ્દ એવા ઉપયોગ થશે કેવા તો કે યસ્ટરડે લાસ્ટ વીક લાસ્ટ મંથ તો એવા બધા જે ઉપયોગ થશે તે તમને ખબર પડી જશે કે આ સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ રાઈટ હોય તો રાઈટનું શું થાય તો કે રોટ શું થાય રોટ ડબલ્યુ આર ઓ ટી ઈ રાઈટનું શું થાય રોટ બસ તમારે ખાલી જગ્યામાં એ જ મૂકવાનું છે કાળ ઓળખીને તમને અત્યારે તો ખબર છે કે સાદો ભૂતકાળ કરીએ છીએ એટલે આ આવે પણ જ્યારે સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળ અને ભવિષ્યની ખાલી જગ્યાઓ ભેગી થશે ત્યાં તમારે ઓળખવાનું થશે કે આ સાદો વર્તમાનકાળ છે આ સાદો ભૂતકાળ છે કે સાદો ભવિષ્યકાળ છે બીજી ખાલી જગ્યા જોઈએ તો કે મિસ્ટર પટેલ બ્લેન્ક્સ અઝ અ પોએમ લાસ્ટ વીક શું કહે છે કે મિસ્ટર પટેલ ખાલી જગ્યા ઓઝ પોયમ આપણે પોયમ કહી છે લાસ્ટ વીક એટલે શું થાય કે ગયા અઠવાડિયે લાસ્ટ એટલે છેલ્લા વીક એટલે અઠવાડિયે અને બ્રેકેટ્સમાં છે ટીચ એ મિસ્ટર પંડ્યા મિસ્ટર પટેલ છે એ આપણે પોયમ શીખવતા હતા લાસ્ટ વીકના તો ટીચ ટીઈ એસ એચ ટીચનું શું થાય છે તમે જુઓ જે અનિયમિત ક્રિયાપદો છે નિયમિત ક્રિયાપદો જો ટીચનું શું થઈ જાય છે તો ટીચનું થશે થોટ ટી એચ ટી એ યુ જી એચ ટી ટી એ યુ જી એચ ટી ત્યારબાદ ત્રણ નંબરની બ્લેન્ક્સ છે રાહુલ બ્લેન્ક્સ અ કેક ઇન ધ મોર્નિંગ રાહુલે ખાલી જગ્યા કેક સવારે કાપી ઇન ધ મોર્નિંગ સવારે તો તમે દેખાય બ્રેકેટ્સમાં આવશે કટ સીયુટી કટ તમને મેં કીધું હતું ને અમુક એવા નિયમિત ક્રિયાપદો હોઈ શકે છે એના રૂપ બદલાશે નહીં તો કટ વાળું એક્ઝામ્પલ છે તો સીયુટી કટનું શું થશે કટ જ રહેશે તો કે રાહુલ કટ કેક ઇન ધ મોર્નિંગ રાહુલે સવારમાં કેક કાપી ત્યારબાદ જોઈએ તો કે અર્જુન બ્લેન્ક્સ અઝ અ સ્ટોરી લાસ્ટ નાઇટ તો કે અર્જુને અમને લાસ્ટ નાઇટ એટલે શું થાય ગઈકાલ લાસ્ટ એટલે ગઈ અને નાઇટ એટલે રાત્રે તો કે ગઈ રાત્રે અમને સ્ટોરી સંભળાવી હતી સંભળાવવું એટલે શું થાય ટેલ ટીઈ ડબલ એલ હવે ગઈ રાત્રે આપણે સમજાવ્યું હતું કે ટેલ ટેલ એટલે સંભળાવવું તો ટેલનું શું થઈ જશે કે ટોલ્ડ ટી ઓ એલ ડી ટોલ્ડ ત્યારબાદ ફાઇવ નંબરની બ્લેન્ક્સ જોઈએ તો કે વિપુલ બ્લેન્ક્સ ફાસ્ટ યસ્ટરડે બ્રેકેટ્સમાં આવશે રન આર યુ એન તો કે વિપુલે
ખાલી જગ્યા ફાસ્ટ એટલે ઝડપથી અને યશ એટલે કઈ કર તો કે વિપુલ ખાલી જગ્યા ઝડપથી તો કે રન રન એટલે શું થાય દોડવું તો રન નું સદા ભૂતકાળમાં નિયમિત ક્રિયાપદોમાં રન નું શું થઈ જશે તો કે રેન આર એ એન રન નું શું થઈ જાય આર યુ એન નું શું થઈ જશે તો કે આર એ એન ત્યારબાદ આપણે સિક્સ નંબરની બ્લેન્ક્સ જોઈએ તો કે ધ બોયઝ The boys played cricket last week. Brackets માં છે play. Play એટલે શું થાય રમવું. Boys એટલે શું થાય છોકરાઓ. Cricket આપણે તમને ખબર જ હશે ને last week એટલે ગયા અઠવાડિયે કે છોકરાઓ ગયા અઠવાડિયે cricket રમ્યા હતા. તો play એટલે શું થાય કે રમવું. તો વર્તમાન કાળ થાય પણ રમ્યા હતા એના માટે શું કરવું પડે તો કે નિયમિત ક્રિયાપદ આપણે જોયા હતા કે ઈડી લાગશે તો કે પ્લે નું શું થઈ જશે તો કે પ્લેડ પી એલ એ વાય ઈ ડી પ્લેડ ત્યારબાદ સેવન નંબરની બ્લેન્ક્સ જોઈએ તો કે વી બ્લેન્ક્સ અવર પ્રેયર્સ યસ્ટરડે તો કે વી બ્લેન્ક્સ અવર પ્રેયર્સ યસ્ટરડે કૌંસ બ્રેકેટ્સમાં આવશે સે એટલે શું થાય કહેવું અને વી એટલે અમે અવર એટલે આપણા પ્રેયર એટલે પ્રાર્થના અને યસ્ટરડે એટલે ગઈકાલે તો કે ગઈકાલે અમે પ્રાર્થના બોલી હતી સે એટલે કહેવું અને સેયનું ભૂતકાળનું રૂપ અનિયમિત ક્રિયાપદ સેયનું શું થઈ જશે તો કે સેઇડ તો આપણે અહીંયા બ્લેન્ક્સમાં શું મૂકવાનું થશે તો કે સેઇડ તો લખો એસ એ આઈ ડી સેઇડ વી સેઇડ અવર પ્રેયર યસ્ટરડે ત્યારબાદ એક નંબરની બ્લેન્ક્સ જોઈએ તો એ છે ધ ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે શું થાય બાળકો ધ ચિલ્ડ્રન બ્લેન્ક્સ ટુ સ્કૂલ યસ્ટરડે બાળકો સ્કૂલે ગયા હતા બ્રેકેટ્સમાં આવશે ગો ગો એટલે શું થાય જવું તો કે બાળકો ગઈકાલે સ્કૂલે ગયા હતા તો ગો ગોનું શું થાય આપણે શું થાય ગોનું વેન હા ડબલ્યુ ઈ એન ટી વેન એટલે જવું તો કે બાળકો ગઈકાલે સ્કૂલે ગયા હતા ત્યારબાદ નાઇન નંબરની બ્લેન્ક્સ જોઈએ તો વી બ્લેન્ક્સ ટેનિસ આ એક્ઝામ્પલ તમને આવડી જવું જોઈએ કારણ કે આપણે અગાઉ જોયું હતું વી પ્લે પ્લે છે તો શું લાગશે ઈડી તો કે વી પ્લેડ ટેનિસ ત્યારબાદ ટેન નંબરની બ્લેન્ક્સ જોઈએ આપણે તો ધ ટીચર ટીઈ એ સી એચ ઈ આર ધ ટીચર બ્લેન્ક્સ ધ ટીચર બ્લેન્ક્સ ઓઝ અ ન્યૂ લેસન ન્યૂ એટલે શું થાય નવું લેસન એટલે પાઠ તો કે ટીચરે અમને નવો પાઠ બ્લેકેસમાં છે કે ટીચ એટલે શું થાય શીખવવો તો કે ટીચરે અમને નવો પાઠ શીખવ્યો ટીચનું શું થઈ જશે તો કે ટચ ટી ઓ યુ જી એચ ટી ટીચનું શું થઈ જશે ટચ ત્યારબાદ આપણે ઇલેવન નંબરની બ્લેન્ક્સ જોઈએ તો કે સ્વપ્નલી સ્વપ્નલી બ્લેન્ક ધ બોલ બ્રેકેટ્સમાં છે ડ્રો તો કે સ્વપ્નલીએ ખાલી જગ્યા બોલ ફેંક્યો ડ્રોપ એટલે શું થાય ફેંકવું તો તમને મેં કીધું હતું કે જ્યારે છેલ્લો અક્ષર શું હોય વ્યંજન હોય અને તેના આગળનો અક્ષર સ્વર હોય તમારે ક્રિયાપદને ખાસ જોવાનું કે છેલ્લો અક્ષર શું હોય વ્યંજન હોય અને એનો આગળનો અક્ષર સ્વર
સ્વર એટલે તો કે એ ઈ આઈ ઓ યુ માંથી ગમે તે અક્ષર હોય તો આપણે છેલ્લા અક્ષરને બેવડાવી અને છેલ્લે શું એડ કરવાનું તો કે ઈડી તો અહીંયા ડ્રોપનું શું થઈ જશે ડ્રોપ ડી આર ઓ ડબલ પી ઈ ડી આપણે બીને બેવડાવી અને અહીંયા શું એડ કર્યું તો કે ઈડી તો કે સ્વપ્નલી ડ્રોપ ધ બોલ ત્યારબાદ 12 નંબરની બ્લેન્ક્સ જોઈએ તો ધે ધે એટલે તેઓ ધે બ્લેન્ક્સ એપલ્સ એપલ્સ એટલે શું થાય સફરજન અને બ્રેકેટ્સમાં છે ઈટ ઈટ એટલે ખાવું કે તેઓ સફરજન ખાય છે હવે ચાલો ઈ ખાય છે એટલે ક્રિયા ચાલુ છે આપણે અહીંયા ભૂતકાળની વાત થાય છે તો કે તેઓ સફરજન ખાધા ખાધા એટલે ઈટનું શું થઈ જશે તો કે એટ એ ટી ઈ કે ધે એટ એપલ્સ તેઓએ સફરજન ખાધા ત્યારબાદ 13 નંબરની બ્લેન્ક્સ જોઈએ તો કે મોહન બ્લેન્ક્સ ટુ ફ્લાય અ કાઇટ કાઇટ એટલે શું થાય પતંગ બ્રેકેટ્સમાં છે ટ્રાય અને બ્લેન્ક્સમાં શું આવશે તો કે તો મોહન બ્લેન્ક્સ ટુ ફ્લાય અ કાઇટ મોહને પતંગ ચગાવી ચગાવવાની ટ્રાય કરી એમ ફ્લાય કાઇટ એટલે પતંગ ચગાવવાની ટ્રાય કરી તો અહીંયા પણ એ જ લાગુ પડશે કે અહીંયા છેલ્લે છે વાય છેલ્લે આવતા અક્ષરમાં વાય હોય અને આગળ વ્યંજન એટલે આર હોય તો શું કરવાનું આપણે વાયને દૂર કરી અને આઈ ઈ ડી એડ કરવાના તો ટ્રાયનું શું થઈ જશે ટ્રાય ટી આર આઈ ઈ ડી તો કે મોહન ટ્રાઇડ ટુ ફ્લાય અ કાઇટ મોહને પતંગ ચગાવવાની ટ્રાય કરી ગુજરાતી શું થાય કે મોહને પતંગ ચગાવવાની ટ્રાય કરી ત્યારબાદ આપણે બ્લેન્ક્સ જોઈએ 14 નંબર તો ધ થીફ એટલે શું થાય ચોર ધ થીફ બ્લેન્ક્સ વેરી ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપથી બ્રેકેટ્સમાં આવશે રન આર યુ એન રન એટલે શું થાય દોડવું તો કે ચોર છે ખૂબ ઝડપથી દોડ્યો હવે આપણે એને ભૂતકાળમાં કરવું હોય તો કે ચોર ખૂબ જ ઝડપથી દોડ્યો હતો તો રનનું શું કરવાનું થાય રેન આર એ આર યુ એન છે તો રનનું શું થશે રેન આર એ એન આના માટે તમારે સામે અનિયમિત ક્રિયાપદો નિયમિત ક્રિયાપદો સામે રાખવા જેથી કરીને અત્યારે સરળતાથી સમજાય ત્યારબાદ 15 નંબરની બ્લેન્ક જોઈએ ધ પોલીસમેન ધ પોલીસમેન બ્લેન્ક્સ ધ બસ અને બ્રેકેટ્સમાં આવશે સ્ટોપ સ્ટોપ એટલે શું થાય ઊભી રાખવી અટકાવવી પોલીસમેન એટલે જે પોલીસવાળા ભાઈએ છે એ બસ ઊભી રાખવી ઊભી રાખી તો સાદો વર્તમાન કરતો આપણે અહીંયા વાત ભૂતકાળની થાય છે તો કે પોલીસવાળાએ બસ ઊભી રાખી હતી તો શું આવશે ખાસ કે એસટીઓપી આપણે ઉપરનો નિયમ લાગુ પડે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય વ્યંજનની આગળ સ્વર હોય અને આપણે શું કરવાનું સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવી અને છેલ્લે ઈડી પ્રત્યય લગાવવાનો તો શું આવશે અહીંયા એસટીઓ ડબલ પી ઈ ડી આ નિયમ તમારે લખવો હોય તો હજી લખી લો કદાચમાં તમને મળે નહીં તો એ લખી નાખવાનો કે છેલ્લો અક્ષર એમને નોંધ કરીને લખજો છેલ્લો અક્ષર વ્યંજન હોય વ્યંજન એટલે તો કે એ ઈ આઈ ઓ યુ માં આવતા સિવાય તમામ એ ઈ આઈ ઓ યુ સિવાય આવતા તમામ મૂળાક્ષરોને વ્યંજન કહેવાય એટલે કે આ પી છે એ શું છે વ્યંજન તો કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેમનો આગળનો અક્ષર મૂળાક્ષર સ્વર હોય તો આપણે જે આ અક્ષર છે છેલ્લો પી વ્યંજન છે અને ઓ છે એ સ્વર છે એટલે આ શું કીધું કે તેમના આગળનો મૂળાક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેમના આગળનો મૂળાક્ષર સ્વર હોય તો છેલ્લા અક્ષરને
બેવડાવું. બેવડાવીને છેલ્લે પ્રત્યય ઈડી ઉમેરવો. તમને આ નિયમ લખાવેલ જ છે, આ તો તમને યાદ રહે એટલા માટે મેં અહીં તમને કીધું છે. તમારે જોવો હોય તો અહીંયા છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેમની આગળ સ્વર, સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી અને ઈડી પ્રત્યય લાગે. તો અહીંયા એ જ છે. આપણે સ્ટોપ છે તો સ્ટોપનું શું થઈ ગયું? સ્ટોપ્ડ. આપણે અહીં આજના લેક્ચરમાં 15 બ્લેન્ક્સ કરી ગયા છે. તમારે 15 બ્લેન્ક્સ રિવિઝન કરવાનું છે અને એમાં નોટ કરવાનું કે ક્રિયાપદ શું છે, ક્રિયાપદ શું એડ કર્યું, ક્રિયાપદને અંતે છેલ્લે ઈડી ક્યારે આવે છે, વ્રાઇટનું વ્રોટ થયું છે, અમુક અમુક ક્રિયાપદો એવા છે કે જેને છે તે તૈયાર છે. તો તમારે આ બધાનું રિવિઝન કરવાનું છે અને વ્યવસ્થિત એક વખત લખવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.